हेलो दोस्तों, आज वीडियो में आप टलाटी 100 मोस्ट टाइमपी प्रश्न जोईशु। फटाफट केम के परीक्षा की तारीख जाहिर थी गई है, एटले आपणे वधु समय न बगाड़ता फटाफट 100 प्रश्न जोईशु। आ 100 प्रश्नों वीडियो पार्ट 2 एटले के बीजो छे। आवाज इम्पोर्टेंट 100 प्रश्नों वीडियो रोज समय समय तमने मळता रहेशे। अने जो तमे अमर चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब जरूर करी नाखजो, केम के आवाज मोस्ट टाइमपी प्रश्नों अने स्पेशल टेस्ट तमने रोज मळती रहे। तो चलो शुरू करीए आज मोस्ट टाइमपी 100 प्रश्नों। प्रश्न एक, गरीबी हटावानुं सूत्र कोणे आप्युं हतुं? दोस्तों आना आंसर आवशे ऑप्शन सी, इंदिरा गांधीए गरीबी हटावानुं सूत्र आप्युं हतुं। प्रश्न बे, भारतमां सौथी वधु वस्ती धरावतो जिल्लो कयो छे? दोस्तों आना आंसर आवशे ऑप्शन डी, ठाणे। प्रश्न त्रण, गुजरातना प्रथम महिला राज्यपाल कोण हता? दोस्तों आना आंसर आवशे ऑप्शन बी, शारदा मुखर्जी। प्रश्न चार, गोपीनाथ बोरदिलाए हवाई मथक क्या स्थळे आवेल छे? दोस्तों आना आंसर आवशे ऑप्शन सी, गुवाहाटी। प्रश्न पांच, सौथी वधु नगरो धरावतुं राज्य क्यूँ छे? दोस्तों आना आंसर आवशे ऑप्शन डी, उत्तर प्रदेश। प्रश्न छ, बरडा अभयारण्य क्या जिल्लामां आवेल छे? दोस्तों आना आंसर आवशे ऑप्शन बी, पोरबंदर। प्रश्न सात, सौराष्ट्रने केटला किलोमीटर दरिया किनारो लागू पड़े छे? दोस्तों आना आंसर आवशे ऑप्शन डी, 843 किलोमीटर। प्रश्न आठ, एमेजोननું વડું મથક ક્યાં સ્થળે આવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, વોશિંગ્ટન ખાતે। પ્રશ્ન નવ, સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સેકન્ડ। પ્રશ્ન દસ, ગુજરાતમાં પારસીઓ કોના શાસનમાં આવ્યા હતા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ચાવડા વંશના શાસનમાં। પ્રશ્ન અગિયાર, કેંગાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, કર્ણાટક રાજ્યમાં। પ્રશ્ન બાર, હીરક મહોત્સવ કેટલા વર્ષે ઉજવવામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 60 વર્ષે। પ્રશ્ન તેર, આરટીઆઈનો કાયદો કયા વર્ષથી અમલી બન્યો? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, 2005માં। પ્રશ્ન ચૌદ, જનતાનો ચાચા કોનું ઉપનામ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ઇન્દુલાલ યજ્ઞિતનું। પ્રશ્ન પંદર, તમામ પરિવાર માટે બેંક ખોલનાર પ્રથમ રાજ્ય કયું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, કેરળ રાજ્ય। પ્રશ્ન સોળ, નાણાપંથની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ભાગ 12માં। પ્રશ્ન સત્તર, પન્યા અભયારણ્ય કયા સ્થળે આવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ધારીમાં। પ્રશ્ન અઢાર, ડીઆરડીઓની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 1958માં। પ્રશ્ન ઓગણીસ, ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લાનો સમાવેશ થાય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, 6 જિલ્લાનો। પ્રશ્ન વીસ, સિક્કિમ કયા બંધારણીય સુધારો દ્વારા ભારતનું રાજ્ય બન્યું? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, 36માં સુધારામાં। દોસ્તો આપણે 20-20ના 5 સેટ કરીશું એટલે કે 100 પ્રશ્ન થઈ જશે। પ્રશ્ન એક, ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં થયો હતો? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ડૉક્ટર જીવરાજ મહેતાના। પ્રશ્ન બે, પાદર શેત્રુંજી અને દાંતીવાડા બંધ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં બનાવવામાં આવેલા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, બણોદરા મહેતા। પ્રશ્ન ત્રણ, 19 નવેમ્બર 1996ના રોજ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલ ત્યારે કૃષ્ણપાલસિંહ ગુજરાતના રાજ્યપાલ હતા, એ સમયમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સુરેશ મહેતા। પ્રશ્ન ચાર, સુક્તાન રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, વિટામિન ડી। પ્રશ્ન પાંચ, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, 12 જાન્યુઆરી। પ્રશ્ન છ, ડાયનેમોના શોધક કોણ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, માઇકલ ફેરાડે। પ્રશ્ન સાત, ગુડી પડવો કયા રાજ્યનો તહેવાર છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્ર રાજ્યનો। પ્રશ્ન આઠ, બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, અરુંધતી રોય। પ્રશ્ન નવ, બુડાપેસ્ટ કયા દેશની રાજધાની છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, હંગરી। પ્રશ્ન દસ, રાજ્યસભામાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, નરગિસ દત્ત। પ્રશ્ન અગિયાર, નીચેનામાંથી પારાની સંજ્ઞા કઈ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, યાજી। પ્રશ્ન બાર, ડ્યુસ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, બેડમિન્ટન। પ્રશ્ન તેર, પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, પાટણમાં। પ્રશ્ન ચૌદ, આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કર્ણાટક રાજ્ય। પ્રશ્ન પંદર, આમુખની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન સોળ, કાલુ માછલી કઈ નદીમાં જોવા મળે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કોલક। પ્રશ્ન સત્તર, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, હેગમાં। પ્રશ્ન અઢાર, મધ્ય ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવી? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, માધવસિંહ સોલંકી। પ્રશ્ન ઓગણીસ, ડાઈ લક્ષ્મી ગ્રંથાલય કયા સ્થળે આવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, નડિયાદ। પ્રશ્ન વીસ, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, કર્ણદેવ વાઘેલા। પ્રશ્ન એક, ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ઓરિસ્સા રાજ્યના। પ્રશ્ન બે, નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન ત્રણ, દાહોદ ખાતે મુઘલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ઔરંગઝેબનો। પ્રશ્ન ચાર, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, રોમ એટલે કે રીડ ઓનલી મેમરી। પ્રશ્ન પાંચ, જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ચુમેતોનો બંધારણીય સુધારા હેઠળ। પ્રશ્ન છ, ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ટ્રો કયા દેશના હતા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ક્યુબા દેશના।
પ્રશ્ન 7, ગુજરાતમાં આધુનિક શિક્ષણના પરિણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, રણછોડભાઈ ગિરિધરદાસ. પ્રશ્ન 8, ભાખલા નાગલ ડેમ હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, બિલાસપુર વિસ્તારમાં. પ્રશ્ન 9, કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, યક્ષગાન. પ્રશ્ન 10, જુવારના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સુરત. પ્રશ્ન 11, CBSE એટલે કે કોર બેન્કિંગ સોલ્યુશન એટલે શું? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, નેટવર્કથી જોડાયેલ બેંકોની કોઈ પણ શાખામાંથી નાણાંની લેવડ દેવડ કરી શકાય છે. પ્રશ્ન 12, વન્ય પ્રાણી સુરક્ષા ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 1972માં. પ્રશ્ન 13, ફ્લોર સ્પાર્ક ખનિજ વિશે નીચેનામાંથી શું ખોટું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, આંબાડનગર પાસે કડીપાણી એટલે કે જિલ્લો વડોદરા ખાતે ફ્લોર સ્પાર્ક શુદ્ધિકરણ કારખાનું છે. દોસ્તો આ એક ખોટું છે, ઓપ્શન એ બી સી તે બધા સાચા છે. પ્રશ્ન 14, તાંબુ શિશુ અને જસદ કયા તાલુકામાંથી મળે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, દાંતા તાલુકામાંથી. પ્રશ્ન 15, બાંધી મુદતના ખાતાનો હેતુ ખાલી જગ્યા હોય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ હેતુ હોય છે. એટલે કે હેતુઓ છે, લાંબા સમય સુધી વધુ વ્યાજ મેળવવા, મુદત અગાઉથી નક્કી હોય છે, મળેલ રકમ પર વ્યાજ મુદત આધારિત હોય છે. દોસ્તો આ બધા જ હેતુઓ હોય છે. પ્રશ્ન 16, નર્મદા જ્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તે હાફેશ્વર કયા જિલ્લામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, છોટા ઉદયપુર. પ્રશ્ન 17, તમાકુના પાક માટે કયા પ્રકારની જમીન જરૂરી છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, બે પ્રકારની. પ્રશ્ન 18, પડખાવ જમીન નીચેનામાંથી ક્યાં જોવા મળે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, પોરબંદરના બરેરા ડુંગરના પ્રદેશમાં. પ્રશ્ન 19, GADA શું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સરકારી સંસ્થા છે. પ્રશ્ન 20, દાંડી હેરિટેજ માર્ગ NH નંબર શું છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, 64 નંબર છે. પ્રશ્ન 1, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, 7મા નિયમમાં. પ્રશ્ન 2, ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, 243B માં. પ્રશ્ન 3, વિરોધી અર્થવાળો શબ્દ લખો. દોસ્તો શબ્દ છે આરોહ, તો એનો વિરોધી શબ્દ થાય છે ઓપ્શન સી, અવરોહ. પ્રશ્ન 4, રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, જામનગર શહેર. પ્રશ્ન 5, ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, 8મા કલમમાં. પ્રશ્ન 6, યોગ સેમ વાહ્યમ કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ભારતીય જીવન વીમા નિગમ. પ્રશ્ન 7, રજા બાબતે કયું વિધાન વિધાનો સાચા છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, 1 અને 2, એટલે કે રજા એ હક નથી અને રજા નામંજૂર રદ કરી શકાય છે તે વિધાન સાચા છે. પ્રશ્ન 8, જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનું સૂત્ર કોણે આપ્યું? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 9, સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, અહીં દર્શાવેલ બધી જ બાબતો જરૂરી છે. બાબતો છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. બીજી બાબત છે, સામાન્ય જવાબદારી તથા પોતાના નાણાં ખર્ચમાં આવતા હોય તેટલી કાળજી લેવી. ત્રીજી બાબત છે, નાણાકીય જોગવાઈ થતા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી હોવી છે. દોસ્તો આ બધી બાબતો જરૂરી છે. પ્રશ્ન 10, ઈ ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ઈગ્રામ વિશ્વગ્રામ સોસાયટી. પ્રશ્ન 11, નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, રવિશંકર મહારાજ. દોસ્તો ABCD બધા જ સભ્ય હતા. પ્રશ્ન 12, ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ બંધારણનો કેટલામો સુધારો હતો? તો ઓપ્શન છે ડી, 122મો. પ્રશ્ન 13, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, 17 જિલ્લાઓ. પ્રશ્ન 14, ઓડિટર પોતાના અહેવાલમાં ખાલી જગ્યા આપે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, મંતવ્ય. પ્રશ્ન 15, ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ખાલી જગ્યા ગણાય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, સ્વતંત્રતા. પ્રશ્ન 16, ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, માળખાગતની. પ્રશ્ન 17, ભાગીદારી પેઢીના ચાલુ ધંધાની કંપનીમાં રૂપાંતર થાય ત્યારે સામાન્ય સંજોગોમાં કંપની મોટાભાગનો અવેજ ખાલી જગ્યા દ્વારા ચૂકવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી, શેરમૂડી દ્વારા ચૂકવે છે. પ્રશ્ન 18, આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ખાલી જગ્યા ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, નફા નુકસાન ફાળવણી ખાતે. પ્રશ્ન 19, ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ કયા દિવસે ગુજરાત ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, 1 મે. પ્રશ્ન 20, શાળા બહારની અને કદીય શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.
પ્રશ્ન એક, ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન સી રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન બે, ઇન્ટરનેશનલ થેલેસેમિયા ડે કયા દિવસે મનાવવામાં આવે છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન બી 8 મેના રોજ. પ્રશ્ન ત્રણ, મયુરી વાહન શબ્દનો સમાસ ઓળખાવો. દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન સી બહુરી. પ્રશ્ન ચાર, ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી 132 હતી. પ્રશ્ન પાંચ, ધૂમકેતુની વાર્તામાં જુમો કયા ગામમાં રહેતો હતો? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન સી આનંદપુરમાં. પ્રશ્ન છ, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન બી 15મી. પ્રશ્ન સાત, ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન એ રેડ ક્લિફ. પ્રશ્ન આઠ, લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન એ 1990માં. પ્રશ્ન નવ, નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ જણાવો. દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન એ મયંક. પ્રશ્ન દસ, નીચેનામાંથી કયું શબ્દ દૂધ શબ્દકોશના ક્રમમાં છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી અબોલ આબરૂ આમ ઓરેસિયો. પ્રશ્ન 11, આઈપીએલ 2022માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન સી ગુજરાત ટાઇટન્સ. પ્રશ્ન 12, અમૃત કાકી કઈ કૃતિનું પાત્ર છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી લોહીની સગાઈનું. પ્રશ્ન 13, મારાથી પત્ર લખાય છે આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી હું પત્ર લખું છું. પ્રશ્ન 14, સોરઠનો શણગાર લેખમાળાના સર્જકનું નામ જણાવો. દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી પાણાભાઈ ગીંડા. પ્રશ્ન 15, વા વાયાને વાદળ ઉમટ્યા પંક્તિમાં અલંકાર ઓળખાવો. દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી વર્ણાનું પ્રાસ. પ્રશ્ન 16, કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી સ્વામી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 17, નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન એ આણંદમાં. પ્રશ્ન 18, ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલ છે તેનું નામ શું છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન સી જીમ કોર્બેટ. પ્રશ્ન 19, હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી આત્મકથા ખંડ. પ્રશ્ન 20, ખમા એ શબ્દનો અર્થ શું છે? દોસ્તો આનંદ સર આવશે, ઓપ્શન ડી સેમ ખુશળ રહો. દોસ્તો આપણે અહીંયા 100 મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન પૂરા કરીએ છીએ. દોસ્તો આવા જ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તો જો આ વિડીયો ગમ્યો હોય તો 4 લોકોમાં શેર જરૂર કરજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.